आकाश घंटलो फरतो नहीं पर मां बो भारे थे गयो केम बेला है तुम्हें शांति हाँ आमाओ ने बेटा कौशु आवलो मंजी सेट से जेनी पाए थी रगला पैसा लीधा था ई से ने हालो रोज आवे से रोज मने हैरान करे मने केस के माड़ी वाला पैसा दियो वाला पैसा दियो मैंने कीधु करू के बेटा मारो रगलो हवे रियो नथी अने तने तो खबर से अमारा माथे केवु आवीने पड्यू से थोड़ा दीठो भी जाने कहीं तो खम्मा तैयार ज नथी ई तो के आटला वखत तो खाईने हवे हूँ खमू बमू नहीं पण मैं कीधु बेटा अमे के थोड़ो आ खोड़ काढ़ी जता रहेवाना छीए आया ने आया छीए अमे तो मने विचार एम आव्यो के तने पूछी जो કે તારી પાસે કંઈ પડ્યા છે થોડાક તો એને દઈ દઈને તો એનું મોઢું તો બંધ થાય થોડાક દિહારું બા મારી પાસે પડ્યા હોય તો હું એ મંજુ શેઠને ડેલી ચડવા દઉં એમ નથી મારી પાસે જે મારા બાપાના ઘરેથી આપતા હતા ને એ રૂપિયા તમારા દીકરાએ વાપરી નાખ્યા છે અને મારા હાથમાં હાચવવા કે હંગરવા એકય રૂપિયો નથી દીધો પણ છે ને રગલાએ લેતા તો લઈ લીધા પણ એને નહોતું આવું કરવું જોઈતું એ થોડાક હોત ને થોડાકમાં આપણે દીકરીને વળાવી દે પણ આમ નહોતું કરવું જોઈએ તો હવે ઉપાધિ તો આપણે બેને જ ને પણ બા તમારા દીકરાએ થોડો એવો વિચાર કર્યો હોય કે આ દીકરીને લગ્ન થાય અને આપણને બેને નોધારા મૂકીને વયા જાય ના બેટા ના એ થોડું કંઈ કોઈને હુજે આવ્યું હોય અને એવું હોય તો એ કરે ખરો એવું અને બીજું એની પાસે કાંઈ પડ્યું હોય તો એ આવું ન થવા દે ને માથે કરસ તો ન થવા દે બા આપણે જો ગામડાના ગરીબ માણસો કહેવાય આપણે ખેતીમાંથી ઉપજ થાય એમાં આપણું ઘર હાંકવાનું હોય ક્યારેક પાક સારો આવે ક્યારેક નબળો આવે ક્યારેક વરસાદ પાણીના હિસાબે આપણા પાક બગડી જાય સાચી વાત એટલે આપણે તો સીધું પાક બગડે એટલે વરહ જ બગડી ગયું સમજવાનું પછી દીકરી દીકરાના લગ્ન હોય તો એ ભલે જે હોય એ સાચી વાત છે બેટા આપણી આજીવિકા હું ખાલી ખેતી બસ એટલે હું છે ને હમણાં બે ત્રણ દીથી તો એટલું મને મૂંઝવણ થાય છે અને રાતે ઊંઘે નથી આવતી એમ થાય કે હવાર પડશે ને ઓલો હમણાં ડેલી આવીને ઊભો રહે તો હું શું કરીશ અને બા આમાં આ મરદ વગરના ઘરમાં આપણે બે નોધારા અને આ મંજી શેઠ ઘડીએ ઘડીએ આપણા ઘરે આવે ને મને જરાય સારું નથી લાગતું તને નથી લાગતું મને તો જરાય નથી લાગતું અને મને એટલે નથી લાગતું કે હાલ મારી તો ઉંમર થઈશ પણ મારા ઘરમાં જુવાન વહુ છે અને એ પાછી વિધવા અને એમ રોજ અહીંયા જણ આવીને ઊભો રહે એ કેમ ગમે મને પણ શું કરીએ આપણે લીધા છે એટલે એ આવે તો એને આપણે જોવો તો પડે બા હું જોઉં છું જો ક્યાંકથી ભેગું થતું હોય ને તો 2 લાખ રૂપિયા તો બહુ મોટી રકમ છે એટલા બધા તો નહીં પણ આપણે છે ને એને 5000 જેટલા કરીને અત્યારે દઈ દઈ હું એવું હોય છે તમારા બાપુને વાત કરું જો આપે ને તો આપણે અત્યારે એને દઈ દઈ બટા મને ખબર છે આજે તારા બાપુની કેવી પરિસ્થિતિ છે એ એ જ બિચારા માંડ માંડ રોટલો કાઢે છે તો એ તને ક્યાંથી દે અને તું એને ન કહેતી બેટા એને છે ને પછી દુઃખ થાય એ કરી આપે એનાથી થાય એમ હોય તો ઠીક છે પણ ન થાય ને તો એનો જીવ બળ્યા કરે કે મેં મારી દીકરીને કાંઈ કરી ન દીધું એ હમણાં છે ને તું કાંઈ કહેતી નહીં આને તો હું રોજ છે ને વાતો કરી કરીને કાઢીશ હમણાં તું તારા બાપુને કાંઈ ન કહેતી બેટા હા શું કહું ને બા તો આમ જિંદગીમાં હવે રહ ન રહ્યો હોય ને એવું બધું થઈ ગયું છે આ તો ઠીક છે આપણે દીકરીને હારે વળાવી છે દીકરી હાટું જિંદગી જીવવી પડે બાકી તમારા દીકરાના ગયા પછી મારી જિંદગી તો હાવ નોંધારી થઈ ગઈ બા બટા હું છું ને જ્યાં સુધી મારી આંખું છે ને ત્યાં સુધી તો હું તને કાંઈ વાંધો નહીં આવવા દઉં જે બી મારી આંખો બંધ થાય ને પછી મને નથી ખબર કે હું થાય બા તમે આ ઘરનો મોપ છો જો તમે જ વયા જાઓ તો મારું આ ઘર સ્મશાન જેવું થઈ જાય બા સાચી વાત છે બટા પણ મારો રગલો ક્યાં જવા જેવડો હતો અત્યારે તો જવા જેવડી હું હતી એ મને મારા ઠાકોરે લઈ લીધી હોત ને તો સારું થાત પણ સારું તો શું આગમર રે અરે બા કદાચ મારા નસીબ એવા ઘડ્યા છે ભગવાન તમે હું કામ તમારું આવું બોલીને દિલ દુભાવો છો બા તમે આમ ઢીલા ન થાય હું છે ને રોટલી બનાવી નાખું પછી આપણે મા દીકરી બે ખાઈ લઈ હા બેટા સર ત્યાં સુધી હું આનું કંઈક કરું
આ ઘંટલો જો ને હવે મંજિયાની જેમ લોહી પીવે છે, ઓલો આયું આવીને ઉભો રહે ને આ હાલતો નથી, એવો ભારે થઈ ગયો છે, મારે દળવું તો કેમ દળવું, શાંતિ શાકની સુગંધ તો બહુ સારી આવે છે બટા, સરસ બન્યું હશે લે. સરસ બન્યું હોય ને બા, આપણે વાડીના રીંગણા છે. હા, એવી હોળામાં આવે છે ને કેમ થાય કે બસ હવે ખાવા જ માંડવું છે. બા, ઘરમાં તેલ ને ઈ ખૂટી ગયું છે, એ આજ લેવા જવું પડશે. હા બટા, ઈ તો છે ને, હાંજે હું કઈક કરું છું, લઈ આવું છું. તમે ને કાશીબા નવરા હોય ને તો બે જઈને જઈ આવજો ને, તો મારે બજારમાં જવું. હા બટા, ના ના, હું જઈ આવીશ, તો તારે છે ને ઘરે રહેજે ને, અમે બે જઈ આવશું. મને ઘરમાં પૈસા નહોતા ને, પછી 60 રૂપિયા ની સાઈઝ હતી ને તે વેચી દીધી, એટલે આપણી વાહે નથી વધી. કાંઈ વાંધો નહીં બટા, એ તો જો મારો ઠાકર જે દે ને એમાં ચલાવ્યા કરવાનું, એ સાસ નહીં પીએ ને તો કઈ લોકોને ખબર નથી પડવાની. મારા ઠાકર આવું નવું સન્માન દેજે બસ. તમારે રૂપિયા તો દેવું, પણ આ પેટ ને ભાડું તો દેવું જ પડે ને, અમે કેમ જીવીએ? પેટ ને ભાડું પછી દેજો, પેલા બાર આવીને મને જવાબ દો. મેં કીધું તું ને, એ રોયો અવાજ પડતા જાય આવે, એ ભગવાન એમાંથી બસાવ પારું છે. ગંગા ડોશી, તમારા રગલાએ મીરાના લગ્નમાં મારી પાસેથી 2 લાખ રૂપિયા લીધા અને 2 મહિનાનું વ્યાજ ભરી, અને એ તો ઉપર વયો ગયો. હવે મારે આ બીજા 8 મહિનાનું વ્યાજ ક્યાં લેવા જવાનું? મનજી છે, મને ખબર જ છે, પણ એ અમારી મજબૂરી હતી ને, તો લઈ ગયો તો ને રગલો, એ જો ઘરે પડ્યા હોય તો કઈ થોડો લેવા આવે. એટલે ગંગા ડોશી, તમારી મજબૂરીનો ઉકેલ અમારે લાવવાનો છે? ના સેઠ, ના. અને ક્યાં ખબર હતી કે મારો રગલો અમને મજદારે મૂકીને વયો જાય, ને તો આમ કઈ થાય. આ તમારી વહુ ફોનાની વીટીઓ પહેરીને રખડે છે અને મારા પૈસા નથી દેવા. મંજી શેઠ, આ છે ને મારી માની નિશાની છે અને બધી વીટીઓ ખોટીઓ છે. આલ્યો તમે લઈ. મારે વીટી નથી જોતી બેન, મારે પૈસા જોઈએ છે. તમે આનો જે હોય વહીવટ કરીને મને પૈસા આપો. ખોટી વીટીના આપણા ગામમાં કોણ ફૂટી કોડી આપે એમ છે ભાઈ? શેઠ, જો આ હોનાની હોત તો અમે મૂકીને ક્યારનું તમારું દેણું ન ભરી દીધું હોત. ઠીક છે ગંગાબેન, મારે પૈસાનો જવાબ જોઈએ છે, વીટીનું ઘરેણાનો નહીં. તમે મને પૈસા ક્યારે આપો છો એ કહો. થોડા થોડા કરીને દઈ દેવું, આ અમારી ઉપજ આવે ને અમે બસ ઘરે કાંઈ નહીં ખાઈ, પણ તમને પેલા દઈ દેવું. પણ અમારા ઉપર થોડીક દયા કરો, હવે તો અમે મા દીકરી એકલા જ થઈ ગયા છીએ, કોઈ નથી રળનાર. થોડા થોડા કરીને આપશો એમ? 8 મહિનામાં કઈ થોડા આપ્યા છે? મંજી શેઠ, તમને તો ખબર જ છે ગામમાં અમારું સૌથી નાનું ખોયડું છે, અમે ગરીબ ખેડૂત છે અને અમારે ખેતી સિવાય બીજો કોઈ આધાર નથી.
વરસાદ પાણી આવે પાક બગડી જાય તો અમારો તો આખો વરહ બગડી જાય. આજ તમે હાસુ નહીં માનો, અમારી અમારી થાળીમાં તમે જુઓ 60 નો વાટકો નથી. 60 રૂપિયા ઘરમાં આવે ને એટલે મેં અને મારા હાહુએ 60 નથી પીધી પણ વેચી દીધી છે. રગલાની વો વાતું બહુ ડાય ડાય કરે છે, પણ ગંગા ડોશી એની ડાય વાતમાં આવીને હું કાંઈ પૈસા નહીં મૂકી દઉં. શેઠ, આ ડાય વાત નથી, આ જે કહેશે ને એ હાવ હકીકત છે. એ તમારે જોવો ને તો જોઈ લો, થાળીમાં હું છે, એ મરચું રોટલી છે, શાક કરવાના તેલ નથી ઘરમાં. હાસું કહું છું, અને તમે દયા નહીં કરો તો કોણ કરશે અમારા પર? ધનજીભાઈ, તમે સમજાવો મનજીભાઈને કે થોડોક ટાઈમ આપે અમને, અમે તમારા રૂપિયા દૂધે ધોઈને પાછા દઈ દેવું. હા, ધનજી, તું કહેતો હતો ને કે રગલો મારી હારે ઊઠ બહેનો માણા છે અને બશારાને મીરાના લગ્ન કરવા છે તો પૈસા ભાઈ આપો. હું ના પડતો હતો ને, એ ઘરે પૈસા દાસ છે, દોઢ ડાયો થઈને અપાવ્યા, લે હવે કઢાવી દે. ખાઈ ની ભાઈ, થોડોક વધુ સમય આપો એમને, એ આપી દેશે, પછી નહીં આપશે ને ત્યારે જોયું જાય. ધનજી, ધનજીભાઈ, આવું ન બોલો. અને આ શું કહું, મારા ઘરે આ જુવાન વિધવા બાઈ છે, એ નજર તો નીસી રાખો, નજર તો નીસી રાખો. હાવ આમ કરાય, તમારી ઘેર માં બેન દીકરીઓ કોઈ નથી, આવું કરાય એટલે. ગંગાબેન, વધારાની વાત નહીં કરો, વાત કરો તો પૈસાની કરો, અને ધ્યાન રાખજો મનજીના મનને બહુ અકળાવતા નહીં હો, નકર મનજીને મજા નહીં આવે. હાલ ભાઈ, મનજી શેઠ, જે હોય પૈસા તો દઈ દેવો, પણ તમારી નજરને સહન નહીં કરીએ. તને કોઈ ઘર ન મળ્યું, તે અમને બેને જોયા, હવે તું જ અમારો ધણી છે ને તું જ અમારો આશરો છે.